અને પછી દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે. પછી તટીય મેદાનો છે, તટીય મેદાનો એટલે કે દરિયા કિનારાના મેદાનો, બરાબર ને? બધા છે, બધા જે છે દરિયા, આ બધો દરિયા કિનારો છે, બરાબર? આ બધો ત્યાં ગુજરાતની બાજુ દરિયા કિનારાના જે છે મેદાનો, અને પાંચમું છે દ્વીપ સમૂહ. દ્વીપ સમૂહ એટલે ટાપુ, બરાબર ને? આ બાજુ જો આપણે જોઈએ ગુજરાત બાજુ કે પશ્ચિમ બાજુ, અહીંયા જે છે એ લક્ષદ્વીપ છે, બરાબર? ભારતમાં જે ટાપુઓ છે એ લક્ષદ્વીપ છે, ને આ બાજુ જે અહીંયા આવેલા છે ટાપુઓ જે છે એ પણ ભારતમાં જ ગણાય છે, અને એ આંદામાન નિકોબાર દ્વીપ સમૂહ તરીકે ઓળખાય છે, બરાબર? તો અહીંયા આગળ જે છે આપણે ભારતની જે ભૂમિ છે એ ભારતની ભૂમિ જેનું ભૂપૃષ્ઠ જેને આપણે કહીએ છીએ સમાજની ભાષામાં, કે ભૂમિ ભૂપૃષ્ઠ, એની વિવિધતાના આધારે એને પાંચ વિભાગોમાં વિભાજિત કરવામાં આવ્યા છે. પહેલું ઉત્તરનો પર્વતીય પ્રદેશ જે આપણે આ જોયું, બરાબર? ઉત્તરનો પર્વતીય પ્રદેશ, બરાબર? જેમાં આપણે હિમાલય વિશે ભણ્યા, કેટુ વિશે ભણ્યા, એ બધું જે છે પર્વતો જે છે હિમાલયની પર્વતમાળા છે એ ભારતના ઉત્તર ભાગમાં આવેલી છે, બરાબર ને? જેને આપણે ઉત્તરનો પર્વતીય પ્રદેશ તરીકે ઓળખીએ છીએ, બરાબર? પછી બીજો છે ઉત્તરનો વિશાળ મેદાન પ્રદેશ, બરાબર ને? પછી અહીંયા આગળથી તમે ભણી ગયા છો કે ઉત્તરમાંથી ઘણી બધી નદીઓ નીકળે છે, બરાબર? હિમાલયમાંથી ઘણી બધી મોટી નદીઓ નીકળે છે, એ પર્વતીય વિસ્તારમાંથી આવે છે, ને એમાં 12 માસ પાણી હોય છે, એ ઊંડી હોય છે, બરાબર? દ્વીપકલ્પીય નદીઓ અને હિમાલયની નદીઓ વિશે તમે આગળ ભણી ગયા છો, બરાબર? તો એમાં તમે હિમાલયમાંથી જે નદીઓ નીકળે છે એ પોતાની ખૂબ જ એનો જે પ્રભાવ છે પાણીનો એ ખૂબ જ વધારે હોય છે, એટલે તે પોતાની પર્વતીય વિસ્તારમાંથી જંગલોમાંથી પસાર થઈને આવતી હોય છે, એટલા માટે પુષ્કળ પ્રમાણમાં જે છે પોતાની સાથે કાંપ ઢસડી લાવે છે. એટલે અહીંયા આગળથી જે આવેલી જે નદીઓ છે એ પોતાની સાથે પુષ્કળ કાંપ લાવે છે, અને આ બાજુ ભારત ઉત્તરેથી દક્ષિણ તરફ જ્યારે આ બાજુ આવે છે ત્યારે એ મેદાનો રચે છે, જ્યાં જ્યાં ખાડા હોય છે, પર્વતો હોય છે, ત્યાં આગળ જે છે એ કાંપ સ્થિર થઈ જાય છે, અને ત્યાં એક ફળદ્રુપ મેદાની પ્રદેશ રચાય છે, બરાબર ને? દિલ્હી જે છે, કલકત્તા છે, એ કાંપથી બનેલા મેદાનો જ છે, બરાબર? એ ખૂબ જ ફળદ્રુપ છે. હા, અને અહીંયા આગળ જે ત્રીજો પોઈન્ટ છે એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, બરાબર? દરિયા સપાટીથી ઊંચાઈ પર આવેલા પ્રદેશોને ઉચ્ચ પ્રદેશો કહેવામાં આવે છે, તો ખબર જ છે, બરાબર? દ્વીપકલ્પીય એટલે જેની બે બાજુ દરિયો હોય છે પ્રદેશની, બરાબર? પછી ચોથું ગણવાનું છે તટીય મેદાનો, બરાબર? તટીય મેદાનો જે છે એટલે તટીય મેદાનો એટલે કે દરિયા કિનારાના મેદાની પ્રદેશો, બરાબર? એને તટીય મેદાનો, તટ એટલે કિનારો, બરાબર ને? તો તટીય મેદાનો એટલે દરિયા કિનારાના મેદાનો, બરાબર? દરિયા કિનારે આવેલા મેદાનો, તમને અહીંયા ભારતનો નકશો આપેલો છે, એના કિનારા તમને એ પણ દેખાય છે, આ બધો બ્લુ ભાગ છે એ પાણી છે, બરાબર ને? આ જે છે એ બોર્ડર છે ભારતની, જે સીમા છે એને જે દરિયાઈ સીમા છે, બરાબર ને? તો અહીંયા આગળ દરિયા કિનારે આ બાજુ જે પ્રદેશો છે એ બધા, એમાં મેદાનો જે છે એ દરિયા કિનારાના ઉચ્ચ પ્રદેશો, દરિયા કિનારાના તટીય મેદાનો તરીકે ઓળખવામાં આવે છે, ને? દરિયા કિનારાના મેદાન પ્રદેશો, બરાબર? અને દ્વીપ સમૂહ, બરાબર? પાંચમું શું છે? પાંચમો વિભાગ શું છે? દ્વીપ સમૂહ. તો દ્વીપ સમૂહો ગુજરાતની નીચે એટલે કે પશ્ચિમ ભાગમાં શું છે? તો ભાઈ લક્ષદ્વીપના ટાપુઓ છે, ને અહીંયા આગળ પૂર્વ ભારતની પૂર્વ બાજુએ દક્ષિણમાં જોઈએ આપણે,
બરાબર, તો શું છે ત્યાં આગળ? તો ભાઈ આંદામાન નિકોબાર જે છે, દ્વીપ સમૂહો છે એટલે કે ટાપુઓ છે. તો આ 5 વિભાગો છે. આ પૂછાય છે 1 માર્ક્સમાં કે ભૂકોષ્ટની દ્રષ્ટિએ ભારતના કુલ કેટલા વિભાગ પાડવામાં આવે છે અને કયા કયા? તો ભૂકોષ્ટની દ્રષ્ટિએ ભારતના 5 વિભાગ પાડવામાં આવે છે. પહેલું ભારતનો પર્વતીય પ્રદેશ, બીજું ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ, ત્રીજું દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, ચોથું તટીય મેદાની પ્રદેશ, બધું તટીય મેદાનો એટલે કે દરિયા કિનારાના મેદાનો, અને પાંચમું દ્વીપ સમૂહ. બરાબર, ખ્યાલ આવ્યો ને આશિમ? હા, વેસ ખ્યાલ આવ્યો. અને એમાં જોઈએ આપણે પહેલા પહેલું પોઈન્ટ આપણે જોઈએ, તો એમાં શું શું ભણ્યા હતા આપણે? તો ઉત્તરનો પર્વતીય પ્રદેશ એમાં આપણે ભણ્યા હતા. તે ઉત્તરના પૂર્વથી પશ્ચિમમાં આશરે 2400 મીલનો હિમાલય પર્વત શ્રેણી કહેવાય છે. તમને અહીંયા બતાવું છું આના ક્ષણે કે અહીંયા આગળ જે છે અહીંયા આગળ તમે નકશો જોઈ રહ્યા છો અને ઝૂમ કરું છું. ભારતનો આ જે નકશો છે એ ઉત્તર પૂર્વ, જો આ પશ્ચિમ ભાગ છે ને આ પૂર્વ ભાગ છે. તો ઉત્તરના પૂર્વ ભાગમાંથી લઈ અને પશ્ચિમ તરફ, અહીંયા આગળ આ બાજુ પશ્ચિમ તરફ આશરે કેટલું ફેલાયેલું છે, કેટલા કિલોમીટર છે? તો ભાઈ 2400 કિમી કિલોમીટર લંબાઈમાં પથરાયેલો છે. બરાબર, અને એને આપણે શું કહીએ છીએ? હિમાલયની પર્વત શ્રેણી કહેવાય છે. તો હિમાલયની પર્વત શ્રેણી છે જે ઉત્તરમાં આવેલી છે, એ પૂર્વથી પશ્ચિમ સુધીમાં એની લંબાઈ કેટલી છે? તો ભાઈ 2400 કિમી. બરાબર, યાદ રાખવાનું છે. પછી તેની પહોળાઈ એટલે આ પહોળાઈ આવી રીતે કેટલા વિસ્તારમાં? એ તો નકશો છે, બહુ નાનો છે દેખાય છે, પરંતુ આપણે તમે વિડીયો જુઓ ને, એના છે રિયલ વિડીયો જુઓ ને તમે યુટ્યુબ પર ગૂગલ સર્ચ કરીને, તો આ બહુ જ વિશાળ જે છે પહોળાઈમાં છે. બરાબર ને, મોટા મોટા પર્વતો છે ને આની આની લંબાઈ પણ પૂર્વથી પશ્ચિમ સુધી પણ તમે જુઓ ને, તમને આ એટલા એટલા બધા પર્વતોનું જૂથ સમૂહ. બરાબર, તો આની જે પહોળાઈ છે એ કેટલી છે? બરાબર, તો તેની પહોળાઈ 240 થી 320 કિમી છે. 240 થી 320 કિમી. કેમ આવું? તો ભાઈ અમુક જગ્યાએ તે સાંકડું સ્વરૂપ લે છે, આ સાંકડું હોય છે, ને અમુક જગ્યાએ એની પહોળાઈ જે છે વધતી જાય છે. અને જો આની પહોળાઈ છે ને એ ઉનાળામાં જુદી હોય અને બીજી ઋતુમાં જે છે શિયાળામાં એની જે પહોળાઈ છે ને એ વધી જાય છે. કેમ? તો ભાઈ બરફ પડતો હોય તો એ પર્વત પર બરફ જેટલો વધારે ભેગો થાય એમાં એમ એની પહોળાઈ વધતી જાય છે. બરાબર, એની ઊંચાઈ પણ એમાં પણ થોડો ઘણો ફેરફાર થાય છે, કે ઊંચાઈ પર પણ બરફ આવે છે. ઉનાળામાં એ બરફ ઓગળી જાય છે એટલે એની જે પહોળાઈ છે એ પણ ઘટે છે, ને ઊંચાઈમાં પણ થોડો ઘટાડો થાય છે, ઓલો ઓગળે છે બરફ એટલે. બરાબર, તો સમજાય? તો અહીંયા આગળ જે છે ઉત્તરીય પર્વતીય પ્રદેશો છે, એ પૂર્વથી પશ્ચિમમાં આશરે 2400 કિમી લંબાઈમાં પથરાયેલી હિમાલયની પર્વત શ્રેણી કહેવાય છે. તેની પહોળાઈ 240 થી 320 છે. એમ પરફેક્ટ માં એમ નથી આપ્યું, મેં તમને સમજાવ્યું, કારણ કે એની પહોળાઈમાં વધારો ઘટાડો થતો રહે છે. શેને કારણે? તો બરફને કારણે, કારણ કે એ પર્વત શ્રેણી બરફથી રંગાયેલી હોય છે. બરાબર, સમગ્ર હિમાલય પર્વત શ્રેણીના મુખ્ય 2 વિભાગ છે. સમગ્ર જે અહીંયા આગળ જે આપણે જોયું કે આ પૂર્વથી જે પશ્ચિમ સુધીની જે અહીંયા દેખાતું નથી ઉપર સુધી,
પણ અહીંયા છેક સુધીની જે પર્વત શ્રેણી છે એને બે વિભાગોમાં વિભાજિત કરી કરવામાં આવી છે, બરાબર. એને બે વિભાગ, આ પર્વત શ્રેણી છે હિમાલયની પર્વત શ્રેણી, એને બે વિભાગોમાં વિભાજિત કરવામાં આવી છે. એક ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ, આ ઉત્તરનો, આ, અને બીજો આ પૂર્વ, બરાબર. તો જો ઉત્તરનો જે ભાગ છે એ ઊંચો છે ને, આ પૂર્વનો જે ભાગ નકશામાં જુઓ એટલે આપણો જે નકશો આ રીતે છે, એટલે સ્ક્વેર આવી રીતે સ્ક્વેર ટાઈપ છે, બરાબર ને. એટલે આ ભાગ ઊંચો છે, બરાબર ને. આવી રીતે આપણે પર્વત શ્રેણી છે, ને આ જે ભાગ છે એ પૂર્વ ભાગ છે, આ ઉત્તર ભાગ છે. તો ઉત્તરની ઊંચાઈ જોજો, આ ભાગ ઊંચો છે ને આ બાજુ પૂર્વ છે, એ પૂર્વ બાજુ એ ભાગ નીચો છે. લક્ષ્ય જ આપણે કઈ રચના જ એવી છે, બરાબર, ભૂસ્તરીય રચના જ એવી છે. તો અહીંયા આગળ જે છે બે ભાગમાં વિભાજિત કરવામાં આવી છે. કયા ભાગમાં? તો ભાઈ પહેલું તો ઉત્તરનો ભાગ છે, તો ભાઈ ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ, અને બીજો આ દક્ષિણનો, સોરી પૂર્વનો, એ પૂર્વના હિમાલય વિસ્તાર, બરાબર. ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ અને બીજો પૂર્વનો હિમાલય, બરાબર. એવી રીતે એને બે ભાગમાં વિભાજિત કરવામાં આવી છે, કારણ કે આ ભાગ પૂર્વ છે એ પૂર્વ હિમાલય કહેવાય, આ ભાગ ઉત્તર છે ઉત્તર હિમાલય. એવી રીતે ઉત્તરથી પૂર્વ સુધીમાં જે હિમાલયની પર્વતમાળા છે એના બે વિભાગ કરવામાં આવ્યા છે. ઉત્તર તરફનો ભાગ ઉત્તર હિમાલય અને પૂર્વ તરફનો ભાગ પૂર્વ હિમાલય, બરાબર. હવે ઉત્તર હિમાલય જે છે, આપણે પહેલા જે ઉત્તર હિમાલય છે એના વિશે જોઈએ કે આ ઉત્તર હિમાલય જે બે ભાગ પાડ્યા એમાં પહેલો ભાગ ઉત્તર હિમાલય છે એમાં શું શું છે, એમાં કઈ કઈ વસ્તુ આપણે ભણી ગયા છે, બરાબર, એનું રિવિઝન. તો આ પ્રદેશમાં એકબીજાને સમાંતર એવી, સમાંતર, બરાબર, તમે ગણિત ભણો છો એટલે સમાંતર કોને કહેવાય, બરાબર, એ તો તમને ખ્યાલ જ આવે છે, કારણ કે સમાંતર રેખાઓને એ બધું તમે ગણિતમાં શીખતા જ હોવ છો, બરાબર. તો સમાંતર શું એ તમને ખબર જ છે, બરાબર. એવી રીતે સમાંતર, સમાનાંતર, બરાબર, એવી રીતે પાસો પાસો, બરાબર. એવી રીતે પર્વતની ગોઠવણી છે. તો ઉત્તર હિમાલય છે, અહીંયા આગળ ઉત્તરનો જે હિમાલય જે પહેલો ભાગ પાડ્યો છે હિમાલયની પર્વતમાળાનો, એ ઉત્તર ભાગમાં એકબીજાને સમાંતર એવી ત્રણ પર્વતીય શ્રેણીઓ છે. ઉત્તરના ઉત્તર ભાગમાં ઉત્તર હિમાલય છે એમાં કેટલી પર્વતીય શ્રેણી છે? તો ત્રણ પર્વતીય શ્રેણી છે, ત્રણ પર્વતીય શ્રેણી છે. અને સૌથી ઉત્તર તરફની પર્વતીય શ્રેણીને બૃહદ હિમાલય કહે છે. સૌથી ટોચ પર, અહીંયા આગળ નકશામાં તો ટોચનો ભાગ દેખાતો નથી, પણ સૌથી ટોચનો જે ભાગ છે એને શું કહેવામાં આવે છે? તો બૃહદ એટલે સૌથી ઊંચો, બૃહદ હિમાલય, બરાબર, સૌથી ઊંચો હિમાલય કે હિમાદ્રી, બૃહદ હિમાલય કે હિમાદ્રી કહેવામાં આવે છે, બરાબર. તો અહીંયા આગળ પર્વતીય શ્રેણી જે છે ઉત્તરની હિમાલયની પર્વત શ્રેણી છે જે ઉત્તરથી પૂર્વ તરફની છે એના બે ભાગ કરવામાં આવ્યા છે, ઉત્તરનો ભાગ અને ઉત્તર હિમાલય અને પૂર્વ હિમાલય. ઉત્તર હિમાલય છે એમાં એને બૃહદ હિમાલય કહેવામાં આવે છે, જે સૌથી ટોચનો જે પર્વતીય શ્રેણી છે એ પર્વતીય શ્રેણીને બૃહદ હિમાલય કહેવામાં આવે છે, બરાબર ને. ને એ પણ ઉત્તરની જે હિમાલય શ્રેણી છે એ શ્રેણી જે છે સૌથી એને ત્રણ શ્રેણી છે. શ્રેણી એટલે લાઈન, બરાબર ને, સંખ્યા, લાઈન. તો એની ત્રણ શ્રેણીઓ છે. આમ જો આવી રીતે જે ઉત્તરનો ભાગ છે પેલા ક્લિયર કરી લઉં, અહીંયા આવી રીતે બનતી હશે ઉત્તર આનથી ઉપર, બરાબર. તો જે સૌથી ઉચ્ચની જે પર્વતીય શ્રેણી છે ને એ જે છે બૃહદ હિમાલય, બરાબર, તરીકે ઓળખાય છે, અથવા તો હિમાદ્રી, બરાબર. અને તેની સરેરાશ ઊંચાઈ કેટલી છે બૃહદ હિમાલય શ્રેણી છે? જો ઉત્તરનો જે હિમાલયની પર્વત શ્રેણી છે એ પર્વત શ્રેણીના પણ એ ત્રણ પર્વત શ્રેણી છે, અને પહેલી પર્વત શ્રેણી બૃહદ છે, અને બૃહદ પર્વત શ્રેણી છે બૃહદ હિમાલય છે તેની ઊંચાઈ 7000 છે,
7000 મીટર છે. કેટલી છે? 7000 મીટર. 7000 મીટર. 7000 મીટર. બરાબર. અહીંયા આગળ જે સૌથી ઊંચે હિમાલયની શ્રેણી છે, 7000 મીટર કરતા પણ વધારે છે. હિમાલયના ઊંચા શિખરો આ પ્રદેશમાં આવેલા છે. જો હિમાલયની જે ઉત્તરની જે ઉત્તર હિમાલયની વિસ્તાર છે ને, ભાગ છે ને, આના આના આપણે બે ભાગ કરીએ બરાબર ને. આ ઉત્તરનો જે ભાગ છે ને એમાં 3 શ્રેણી આવેલી છે, અને સૌથી ઊંચી બૃહદ કહેવાય ને, બૃહદ હિમાલય છે એની ઊંચાઈ આશરે કેટલી છે? તો 7000 મીટર છે બરાબર ને. અને બૃહદ હિમાલયના જે શિખરો જે છે એ ઊંચા છે. ઊંચા શિખરો જે સૌથી ઊંચા શિખરો છે એ બૃહદ હિમાલયમાં આવેલા છે, જેમાં માઉન્ટ એવરેસ્ટ પણ આવી ગયો બરાબર. અહીં નેપાળ અને ચીનની સરહદે આવેલું માઉન્ટ એવરેસ્ટ બરાબર, અહીં જે ભારતમાં નથી. જો માઉન્ટ એવરેસ્ટ જે છે એ ભારતની સરહદમાં નથી આવતું, ભારતની સરહદની બહાર છે બરાબર. તો ચીન અને નેપાળની જે બોર્ડર છે, સરહદ છે, ચીન આપણો પાડોશી જ દેશ છે. આપણે જોઈ ગયા છે આપણે પાડોશી દેશો વિશે આપણે ભણ્યા છે કે આપણા પાડોશી દેશો કોણ કોણ છે. તો ચીન આપણો પાડોશમાં જ છે બરાબર ને. તો એની જે છે સરહદ અને નેપાળની સરહદ છે એ બંને દેશોની સરહદની વચ્ચે જે આવેલો પર્વત છે એ બૃહદ હિમાલયમાં આવેલો છે, અને એની ઊંચાઈ જે છે સૌથી વધુ છે. આપણે જોયું કે આ બૃહદ હિમાલય પર્વત શ્રેણી છે એમાં પર્વતોની ઊંચાઈ સૌથી વધારે છે બરાબર ને. એમાં માઉન્ટ એવરેસ્ટ પણ આવેલું છે, પણ એ ભારતમાં નથી આવ્યું બેટા, એ ભારતની સરહદની બહાર છે. ક્યાં છે? તો ભાઈ ચીન અને નેપાળની સરહદે આવેલું છે. તો ભાઈ એની ઊંચાઈ કેટલી છે? તો ભાઈ એની ઊંચાઈ 8848 બરાબર. માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કેટલી છે? 8848 મીટર ઊંચો એનો શિખર છે બરાબર. એ વિશ્વનું સર્વોચ્ચ શિખર છે, સૌથી ઊંચો, સર્વોચ્ચ એટલે સૌથી ઊંચો વિશ્વનું, વિશ્વમાં જે શિખરો જે છે એમાં સૌથી ઊંચો શિખર જે છે માઉન્ટ એવરેસ્ટ છે બરાબર ને. માઉન્ટ એવરેસ્ટ સર કરીને એને ચડીને કેટલા જ લોકોએ, ભારતીયોએ પણ અને બીજા દેશના લોકોએ પણ જે છે ત્યાં માઉન્ટ એવરેસ્ટ પર પોતાના દેશનું જે છે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો છે, એમાં આપણો ભારત દેશનો છે બરાબર ને. અને ઘણા બધા જે છે એમનો જે પર્વતારોહકો છે, જે પર્વત ચડે છે, એ લોકો પોતાના મનમાં એક આશા રાખે છે કે હું એટલું ટેલેન્ટ પર્વત ચડવામાં કેળવીશ કે હું એક દિવસ જે છે માઉન્ટ એવરેસ્ટ જે છે એ સર કરીશ બરાબર. ઘણા બધા જે પર્વતારોહકો છે એ માઉન્ટ એવરેસ્ટ સર કરી ચૂક્યા છે, અને ઘણા પોતાના દિલમાં એવી તમન્ના રાખે છે કે હું એક દિવસ શું કરીશ માઉન્ટ એવરેસ્ટ ચડીશ બરાબર. ભારતનું સર્વોચ્ચ શિખર માઉન્ટ એવરેસ્ટ છે, જેની ઊંચાઈ કેટલી છે? ઊંચાઈ કેટલી છે? ભારતનું સર્વોચ્ચ શિખર માઉન્ટ ગોડવિન ઓસ્ટિન એને K2 પણ કહેવાય છે બરાબર છે. આપણે શીખી ગયા જે ભારતની સરહદમાં છે, ભારતમાં આવેલું છે જે સર્વોચ્ચ શિખર, ભારતની ભૂમિ પર એટલે ભારતની બોર્ડરમાં જે સૌથી ઊંચો શિખર ગણવામાં આવે ને એ છે K2, જેનું નામ શું છે? માઉન્ટ ગોડવિન ઓસ્ટિન. હિમાલયની પર્વતમાં જ આવેલું છે, બૃહદ હિમાલયમાં આવેલું છે, પણ એ ભારત ની ભૂમિમાં આવેલું છે, ભારતની બોર્ડર ની અંદર આવેલું છે. ભારતનો સર્વોચ્ચ શિખર કયો? તો K2 બરાબર. જો માઉન્ટ એવરેસ્ટ નો આવે, ભારતનું પૂછ્યું હોય તો માઉન્ટ એવરેસ્ટ નો આવે. કેમ કે ભાઈ એ માઉન્ટ એવરેસ્ટ છે ભારતમાં નથી, માઉન્ટ એવરેસ્ટ નો પર્વત છે એ નેપાળ અને ચીનની સરહદ પર આવેલું છે એટલે એ ભારતનું ન કહેવાય
બરાબર, એ વિશ્વનો સૌથી ઊંચો પર્વત કહેવાય. એ વિશ્વનો સૌથી ઊંચો પર્વત કેટલો ને એની ઊંચાઈ કેટલી? તો વિશ્વનો સૌથી ઊંચો પર્વત જે છે માઉન્ટ એવરેસ્ટ, ને એની ઊંચાઈ જે છે 8848 કિલોમીટર. પરંતુ જયારે ભારતનો સર્વોચ્ચ શિખર કયો, સૌથી ઊંચો ભારતનું સર્વોચ્ચ શિખર કયું? તો ભાઈ માઉન્ટ ગોડવિન ઓસ્ટિન, એટલે કે શોર્ટ માઇન્ડ આપણે લખીએ છીએ કે K2. બરાબર, એક મિનિટ અહીંયા હોય છે જો, આ ભારતનું સર્વોચ્ચ શિખર K2, જેની ઊંચાઈ જે છે કેટલી છે, એની ઊંચાઈ 8000, સૌથી ઊંચું શિખર છે, સર્વોચ્ચ શિખર કહેવામાં આવે છે જે ભારતમાં છે. બરાબર, હવે જો જેમ જેમ નીચે જઈએ ને એમ એમ એની નીચાણમાં શિખરો આવ્યા છે, એના નામ બી આપ્યા છે. બરાબર, આ જનરલ નોલેજ નું છે કે K2 થી નીચે કયો પર્વતીય શિખર આવે, તો C4, C3, C2, બરાબર, એવા એ લોકોએ નામ આપેલા છે. અને એ લોકોએ જે છે એની ઊંચાઈ, આ જનરલ નોલેજ માટે છે, આપણા કોર્સમાં એ નથી. બરાબર, પણ હું તમને કહી દઉં કે આજે છે એ K2 છે. જો અહીંયા તમને દેખાય છે, હું પેન લઈશ ને તો આ K2 જતો રહેશે, એટલે તમને દેખાય છે અહીંયા આગળ. એક મિનિટ, હા, આ K2 છે. બરાબર, એ સૌથી ઊંચો, એનાથી સહેજ નીચો શિખર કયો છે, તો C4 છે. એવું નામ આપ્યું છે એ લોકોએ. અને એની ઊંચાઈ કેટલી છે, તો ભાઈ 8000 છે, 8000 મીટર. પછી એનાથી નીચેનો શિખર C3, C2, C1, BC, એવી રીતે નામ આપ્યું છે એ લોકોએ. બરાબર, તો આપણા ભારતનો જે સૌથી ઊંચો સર્વોચ્ચ શિખર કહેવાય એ K2 છે, જેને કયું નામથી ઓળખીએ છીએ, માઉન્ટ ગોડવિન ઓસ્ટિન. બરાબર, K2, એની ઊંચાઈ કેટલી છે આશિમ, કેટલી ઊંચાઈ છે એની? K2 ની ઊંચાઈ કેટલી છે? મારો અવાજ આવે છે બેટા? હેલો, કેટલી ઊંચાઈ છે બેટા K2 ની? 8611. 8600. અને ક્યાં આવેલું છે માઉન્ટ ગોડવિન ઓસ્ટિન, એટલે કે K2 ક્યાં આવેલું છે, કયા દેશની સરહદ પર આવેલું છે? આ ભારત ને ચીન ની, ખાલી ભારત માં આવેલું છે. બરાબર, ખાલી ભારતનું સર્વોચ્ચ શિખર છે માઉન્ટ ગોડવિન ઓસ્ટિન, જેને K2 કહે છે, જેની ઊંચાઈ જે છે 8611 મીટર છે. બરાબર ને, ને ચીન અને નેપાળની સરહદ પર જે પર્વત આવેલું છે જેને માઉન્ટ એવરેસ્ટ કહેવામાં આવે છે, એ શિખર જે છે 8848 મીટર ઊંચો છે, જે વિશ્વનું સર્વોચ્ચ શિખર કહેવાય છે. બરાબર, ક્લિયર? ભારતનું સર્વોચ્ચ શિખર માઉન્ટ ગોડવિન ઓસ્ટિન K2 8611 મીટર અહીં આવેલું છે. બરાબર ને, હિમાલયમાં, હિમાલય જે છે, હિમાલયમાં શિપકિલા, જેલાપલા, નાથુલા વગેરે મહત્વના ઘાટ છે. ઘાટ એટલે એના તટીય વિસ્તારો. બરાબર ને, અહીં પ્રખ્યાત જે છે પવિત્ર યાત્રાધામ માનસરોવર આવેલું છે. બરાબર ને, હિન્દુ ધર્મનું જે છે પવિત્ર યાત્રાધામ જે છે માનસરોવર. બરાબર, ગંગોત્રી ને જમનોત્રી એ બધા જે ઘાટો જે છે, નદી કિનારાના જે વિસ્તારો છે એને ઘાટ કહેવામાં આવે છે. બરાબર, એ ઘાટ પણ ત્યાં આવેલા છે, હિમાલયમાં આવેલા છે. અને હિન્દુ ધર્મના જે પવિત્ર યાત્રાધામ માનસરોવર પણ ત્યાં જ આવેલું છે. ક્યાં? તો ભાઈ ઉત્તરની
ઉત્તરે હિમાલયને જે આપણે બે ભાગ કરીએ ને, બે વિભાગ કરે ને, ઉત્તરનો હિમાલય એ વિસ્તારમાં જે છે આ માનવ સરોવર પણ આવેલા છે. અને આપણે ભણી ગયા છે કે મોસ્ટ ઓફ નદીઓ જે છે એ સરોવરોમાંથી જ નીકળતી હોય છે, બરાબર ને? એ નદીઓના કિનારાના કિનારો એટલે એને ઘાટ કહેવામાં આવે છે. હિમાદ્વીપની દક્ષિણમાં હિમાદ્વીપ, હા, હિમાદ્વીપ એટલે બૃહદ હિમાલય, બૃહદ હિમાદ્વીપ એટલે હિમાદ્વીપ એટલે બૃહદ હિમાલય, એને બૃહદ હિમાલય કયો કે હિમાદ્વીપ એની દક્ષિણ તરફ, એની આ બાજુ દક્ષિણ તરફ આપણે જોઈએ અને હિમાદ્વીપની દક્ષિણ તરફ, બરાબર, ભારતની દક્ષિણ તરફ જવું હોય તો આમ જોવાય, બરાબર, આવી રીતે. તો જે હિમાદ્વીપ છે એટલે કે બૃહદ હિમાલય છે, જો આ બાજુ હોય તો આપણે જો એની દક્ષિણ દક્ષિણ તરફ આવીએ, દક્ષિણ તરફ આવીએ એની વાત કરવામાં આવે છે કે હિમાદ્વીપ એટલે કે બૃહદ હિમાલયની દક્ષિણમાં મધ્ય હિમાલય અથવા તો હિમાચલ શ્રેણી આવેલી છે, બરાબર ને? ત્રણ શ્રેણી થઈ ને, આપણે ત્રણ શ્રેણી જે આપણે ઉત્તરનો હિમાલય જે બે ભાગ પાડીએ ને ઉપર, એટલે આપણે બે ભાગ પાડીએ ને કે ઉત્તરનો હિમાલય ને આ પૂર્વના હિમાલય, તેમાં ઉત્તરના હિમાલયમાં ત્રણ શ્રેણી છે, બરાબર ને? પહેલી શ્રેણીમાં આપણે જોયું કે માઉન્ટ એવરેસ્ટ ને કે ટુ, બરાબર, ઈ છે. એનાથી નીચે જે છે વચલી શ્રેણી, કયું વચલી શ્રેણી, બરાબર ને? આ ત્રણ શ્રેણી હોય, આ રીતે ઉત્તરની ત્રણ શ્રેણી હોય તો આ જે છે એ સૌથી ઊંચું કહેવાય, એનાથી થોડું નીચું તો ભાઈ આ મધ્ય કહેવાય અથવા વચલું કહેવાય. ત્રણ શ્રેણી હોય એમાં વચલો જે હોય, બરાબર, એને મધ્ય કહેવાય. આ જે છે ત્રીજું, બરાબર ને? સૌથી ઊંચું, પછી મધ્ય અને સૌથી નીચું, એવી રીતે ત્રણ શ્રેણીઓ છે. એમાં પહેલી શ્રેણીમાં આપણે જોયું કે માઉન્ટ એવરેસ્ટ અને કે ટુ, જેની ઊંચાઈ પણ આપણે જોઈ, માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ 8848 મીટર અને કે ટુની ઊંચાઈ 8611 મીટર છે, બરાબર? જ્યાં આગળ માન સરોવર જે છે એ પવિત્ર યાત્રાધામ આવેલું છે. હવે આપણે જોઈએ કે આ મધ્ય છે, મધ્ય શ્રેણી છે, વચલી શ્રેણી છે, બીજી શ્રેણી છે, એ તો બૃહદ હિમાલયના દક્ષિણ તરફ જઈએ, સહેજ દક્ષિણ તરફ આવીએ તો મધ્ય હિમાલય શ્રેણી અથવા તો હિમાચલ શ્રેણી આવી છે. તો અહીંયા આગળ જે છે એને હિમાચલ શ્રેણી કહેવામાં આવે છે. બીજી શ્રેણી છે એ હિમાચલ શ્રેણી છે, બરાબર. અને પેલી શ્રેણીને બૃહદ હિમાલય, બરાબર, શ્રેણી કહેવામાં આવે. બૃહદ હિમાલયમાં જે છે સૌથી ઊંચી શ્રેણી, પછી મધ્યની શ્રેણી જે છે એનું નામ શું આપવામાં આવ્યું છે? હિમાચલ, બરાબર, હિમાચલ શ્રેણી. એની પહોળાઈ અને જે બૃહદ હિમાલય છે બીજી શ્રેણી છે એની જે પહોળાઈ છે, આવી આ પહોળાઈ છે એ પહોળાઈ કેટલી છે? તો ભાઈ હિમાચલ શ્રેણી બીજી જે છે મધ્ય શ્રેણી છે એની પહોળાઈ 80 થી 100 કિમી કેટલી છે? 80 થી 100 કિમી છે. અને તેની ઊંચાઈ એની પર્વત એ વિસ્તારમાં બીજી શ્રેણીમાં જે પર્વત છે એની ઊંચાઈ જે છે 1700 થી 4500 એટલે કે 1700 થી 4500 મીટર ઊંચા છે એ શ્રેણીના પર્વતો, બરાબર. અને એ મધ્ય શ્રેણી જે છે બૃહદ હિમાલયની મધ્ય શ્રેણી છે એની પહોળાઈ 80 થી 100 કિમી છે, બરાબર. તો આ ક્ષેત્રમાં પીર પંજાલ, ધોલાધાર, નાગટિમ્બા અને મહાભારત શ્રેણીઓ છે. એ બધી શ્રેણીઓ છે એના નામ આપ્યા છે કે મધ્ય હિમાચલની શ્રેણી છે, બરાબર ને? જે હિમાચલ શ્રેણી છે જે બૃહદ હિમાલયની ત્રણ શ્રેણીઓમાંની બીજી શ્રેણી છે, મધ્ય હિમાલય કહેવામાં આવે છે જેને હિમાચલ શ્રેણી. એમાં કઈ કઈ પર્વત શ્રેણી આવેલી છે, એમાં કઈ કઈ પર્વતોની શ્રેણીઓ, શ્રેણી એટલે અમુક પર્વતીય સમૂહ જૂથો જે હોય ને, એક સાથે પર્વતની જે જૂથો હોય ને, આવી રીતે સમૂહ હોય ને પર્વતના,
બરાબર, એને શ્રેણીઓ કહેવામાં આવે છે, જૂથો કહેવામાં આવે છે. એમાં પીર પંજાલ નામ, પીર પંજાલ નામની પર્વતીય શ્રેણી, ધોલાધાર નામની પર્વતીય શ્રેણી, નાગટિમ્બા નામની શ્રેણી અને ભારત મહાભારતની શ્રેણી, એવી રીતે પર્વતીય શ્રેણી આવેલી છે. એમ પ્રશ્ન પૂછે કે પીર પંજાલ, ધોલાધાર, નાગટિમ્બા અને મહાભારત એ કઈ પર્વત શ્રેણીમાં આવેલા છે, એવી રીતે પ્રશ્ન પૂછે. તો એનો જવાબ આવશે મધ્ય હિમાલય, બરાબર, જેને હિમાચલ શ્રેણી કહેવામાં આવે છે, એમાં આનો સમાવેશ થાય છે. ઉત્તર ભારતમાં બધા હવા ખાવા સ્થળો, હવા ખાવાના સ્થળો તેમજ જાણીતા યાત્રાધામો આ પર્વત શ્રેણીમાં આવેલા છે. ઘણા બધા હવા ખાવા માટે પ્રવાસ પિકનિક કરવા માટે, બરાબર, ત્યાં આગળ કઈ પર્વતો પર જાય છે અને ઘણા બધા યાત્રાધામો પણ અહીંયા આવેલા છે. મધ્ય હિમાલયની દક્ષિણે આવેલી પર્વત શ્રેણી બાહ્ય હિમાલય એ શિવાલિક નામે ઓળખાય છે. જો આ એમસીક્યુ માં કે ખાલી જગ્યામાં પૂછાય કે મધ્ય હિમાલયની દક્ષિણે આવેલી જે પર્વત શ્રેણી છે એ કયા નામે ઓળખાય છે, તો બાહ્ય હિમાલય અથવા તો શિવાલિક નામે ઓળખાય છે. તે 10-15 કિમી પહોળી અને 1000 મીટર ઊંચી છે. આ પર્વત શ્રેણીમાં આવેલી સમથળ ખીણ, જે સમથળ આ પર્વત શ્રેણી છે, મધ્ય હિમાલયની જે પર્વતમાળા છે, પર્વત શ્રેણી છે જે દક્ષિણ તરફ જતા આવે છે, હિમાલયની દક્ષિણ તરફ જતા જે મધ્ય હિમાલયની જે પર્વત શ્રેણી છે એને બાહ્ય હિમાલય કે શિવાલિક કહેવામાં આવે છે. તેની ઊંચાઈ 10-15 મીટર પહોળી છે, 10-15 મીટર પહોળી છે અને 1000 મીટર ઊંચાઈ ધરાવે છે. હા, અને એની જે એ પર્વત શ્રેણીમાં જે સમથળ, સમથળ એટલે સમાન સરખી પર્વતોને સમાન જે ખીણું આવેલી છે એને દૂન કહેવામાં આવે છે. તો પર્વત શ્રેણીમાં આવેલા સમતળ ખીણોને ખાલી જગ્યા કહેવામાં આવે છે દૂન, બરાબર. દૂન એટલે એક ખીણ છે, પણ ખીણ કેવી છે, પર્વતીય શ્રેણીને સમાંતર આવેલી છે, સરખે સરખી, બરાબર, દૂન કહેવામાં આવે છે, બરાબર. એ દૂનમાં જે દહેરાદૂન છે, પાટલી દૂન છે, પોથરી દૂન છે, જો આ જે વિસ્તારો છે, અહીંયા બધા લોકો રહે છે, વિસ્તાર છે, બરાબર. તો આ જે ખીણ પ્રદેશો છે, દહેરાદૂન જે છે, પાટલી દૂન છે, બરાબર, આ બધા નામ તમે સાંભળ્યા હશે, દહેરાદૂન, પાટલી દૂન, કોથરી દૂન, બરાબર, એ શું છે, ખીણો છે. પણ કેવી ખીણો છે, તો પર્વતીય શ્રેણીને સમાંતર છે, ત્યાં આગળ લોકો વસ્યા છે, ત્યાં પ્રવાસ માટે લોકો ફરવા માટે જાય છે, ત્યાં પ્રવાસ પર્યટન માટે જાણીતા સ્થળો છે, બરાબર. હવે જે આપણે જોઈએ બીજું પોઈન્ટ, અહીંયા આગળથી આ બાજુની જે પર્વત શ્રેણી છે એને પૂર્વ હિમાલય કહેવામાં આવે છે, ઉત્તરેથી પૂર્વ હિમાલય કહેવામાં આવે છે. એ પૂર્વ હિમાલય છે, એક મિનિટ, અહીંથી આ પૂર્વ હિમાલય, બરાબર, પૂર્વ હિમાલય જે છે પર્વતીય શ્રેણીના પૂર્વ ભાગમાં આવેલી હારમાળાનો ટેકરીનો ટેકરીઓ તરીકે પ્રખ્યાત છે. પૂર્વ હિમાલય કયા નામે પ્રખ્યાત છે, તો પૂર્વ ભાગમાં આવેલી જે પર્વતની હારમાળા છે એ ટેકરીઓ તરીકે પ્રખ્યાત છે. તે ભારતની પૂર્વ સરહદ પાસે આવેલું છે. તેમાં પતકાઈ નાગા, આ બાજુ જે છે પતકાઈ નાગા અને લુશાઈ એટલે મિઝો ટેકરીઓ તેમજ ગારો, ખાસી અને જેનિત્યા ટેકરીઓ આવેલી છે, બરાબર ને. આ જે છે પર્વતીય શ્રેણી છે ને એ ટેકરીઓના નામે ઓળખાય છે, ટેકરીઓ તરીકે ઓળખાય છે. એમાં ગારો, ખાસી, જેનિત્યા એવી ટેકરીઓ છે, બરાબર.
લુસાઈ, નાગા, હે, પતકાઈ, એ બધી કેકરીઓના નામ છે. જે આગળ આપણે જોઈએ ને કે હિમાલય જે છે, કેટુ છે, એવા પર્વતોના નામ છે, એ જ રીતે અહીંયા આગળ ટેકરીઓના પણ નામ આપવામાં આવ્યા છે. પછી જે આવે છે એ આખું જોઈએ. બીજું કે ઉત્તરનો જે છે, ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ, બરાબર. અત્યારે જે છે ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ છે કે ભારતની ઉત્તરમાં, જે મેં તમને કીધું કે ઉત્તરમાંથી ઘણી બધી જે છે નદીઓ નીકળે છે, જેને આપણે ભારતની જે છે મોટી નદીઓ તરીકે ઓળખે છે, જે હિમાલયની નદીઓ તરીકે ઓળખાય છે, એ પોતાની સાથે પુષ્કળ પ્રમાણમાં કાપ લઈ આવે છે અને એના લીધે જે મેદાનો રચાય છે એ મેદાનો જે ઉત્તરમાં જ આવેલા છે, કારણ કે પૂર્વતીય વિસ્તાર છે, જંગલોમાંથી જે નદીઓ પસાર થતી હોય છે તે પોતાની સાથે રસી લાવેલું કાપ જે છે ત્યાં છોડે છે, ત્યાં ખીણો છે, બરાબર. ઉત્તરના ભાગમાં જે છે સમથળ નથી, પર્વતીય વિસ્તાર છે, એટલે તમે સમજી શકો કેવી જમીન હશે, એટલે નદીઓ પોતાની સાથે લાવેલી કાંપ એ જગ્યાએ શું કરે છે, ઠાલવી દે છે. અને જે જે મેદાન રચાયા છે, જે કાંપના ફળદ્રુપ મેદાન રચાયા છે તેને ઉત્તરના વિશાળ મેદાન પ્રદેશ તરીકે ઓળખવામાં આવ્યા છે. મેં તમને એક્ઝામ્પલ પણ આપ્યું કે જે છે દિલ્હી જે છે, જે છે એ એની જમીન છે એ કાંપથી જ બનેલી છે, એને લીધે જ જે છે એ મેદાન, દિલ્હીનો જે પ્રદેશ છે, દિલ્હી છે એનું મેદાન, જે ફળદ્રુપ મેદાન છે એ બી રીતે જ રચાયેલું છે, બરાબર. નદીઓએ ઠલવેલા કાંપથી એ રચાયેલું મેદાન છે, બરાબર. જેના પર દિલ્હી જે છે વસ્યું છે, તો એ પ્રદેશો વિશે આપણે અભ્યાસ કરવાનો છે, જેને ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ કહેવાય છે. આ પ્રદેશ સતલુજ, ગંગા અને બ્રહ્મપુત્રા, કઈ ત્રણ મોટી નદીઓ, તો સતલુજ, ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓ જે છે તેમજ શાખા નદીઓ છે. આ બહુ જ મોટી મોટી નદીઓ છે, તમે એનો પ્રવાહ જો લાઈવ જુઓ ને, એટલે કે તમે સર્ચ કરીને સતલુજ નદી, ગંગા નદીનો તમે પ્રવાહ જુઓ ને ઉત્તર તરફ, ઉત્તર ભાગમાં તમે સર્ચ કરો ને ગૂગલમાં, તો તમે એનો પ્રવાહ જોઈને એમ કહો કે હા, એનું પાણી તો કેવું છે, દરિયા કરતા એ વિશાળ લાગે એ જગ્યાએ. અને એ વિશાળ ધોધમાંથી જે ઉત્તરમાંથી દક્ષિણ તરફ આવે છે ને, તો એ ધોળાવાળો પ્રદેશ, રસ્તામાં જે છે ઉચ્ચ ભૂમિ આવે છે, પર્વતો આવે છે, એને લીધે જે એ નદીનો પ્રવાહ તૂટી જાય છે, બરાબર. અને એમાંથી બીજી શાખા નદીઓ વહી અને બીજી ઓર કોઈ નદીમાં ભળી જાય છે, અથવા તો કોઈ સરોવરની રચના કરે છે. એની એ શાખા નદી જે છે એ ખીણ તરફ વહી જાય, તો એ ખીણ ને પાણીથી ભરી દે, બરાબર ને, એ પછી સરોવર તરીકે ઓળખાય છે, બરાબર ને. આ પ્રદેશની જે સતલુજ, ગંગા અને બ્રહ્મપુત્ર અને એની શાખા નદીઓ જે છે એ પોતાની સાથે પુષ્કળ પ્રમાણે શું લાવે છે, કાંપ લાવે છે. નદીઓના કાંપથી રચાયું છે તે લગભગ 2400 કિમી લાંબો છે. જો ઉત્તરનો મેદાની પ્રદેશ છે એ કેટલા કિલોમીટર લાંબો છે, 2400 કિમી લાંબો છે. દિલ્હીની પશ્ચિમે સતલુજનું અને પૂર્વમાં ગંગાના મેદાન, ગંગાનું મેદાન આવેલું છે, તેથી દિલ્હીને ગંગાના મેદાનનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે. દિલ્હીને ખાલી જગ્યાના મેદાનનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે, અથવા તો ખાલી જગ્યાને ગંગાના મેદાનનું પ્રવેશ દ્વાર કહેવામાં આવ્યું છે. તો ભાઈ દિલ્હીને, બરાબર, દિલ્હી જે છે એ ગંગાનું પ્રવેશ દ્વાર છે, બરાબર. આ મેદાનમાં દિલ્હી, આગ્રા, કાનપુર, જો આ ઉત્તરના વિશાળ મેદાનો છે એમાં કયા કયા જે શહેરો આવેલા છે, બરાબર. તો મેદાનમાં દિલ્હી, આગ્રા, કાનપુર, લખનૌ, વારાણસી, પટના, કોલકાતા વગેરે મોટા શહેરો આવેલા છે, બરાબર. ઉત્તરના વિશાળ મેદાની પ્રવેશ છે એમાં કયા કયા શહેરો આવેલા છે, તો દિલ્હી, આગ્રા, કાનપુર,
લખનૌ, વારાણસી, પટના, કોલકાતા વગેરે મોટા શહેરો આવેલા છે. બરાબર. હવે સિંધુ, સિંધુ અને તેની 5 સહાયક નદીઓ એ રચેલું મેદાન એને પંજાબ કહેવાય. સિંધુ, સિંધુ નદી અને એની સહાયક નદીઓ, બરાબર, એમાં જે એની શાખા નદીઓ જેને કહેવાય, એ 5 શાખા નદીઓ એ જે છે રચેલું એક મેદાન છે જેને પંજાબ કહેવામાં આવે છે. એટલે પં એટલે 5, એટલે કે આબ, પંચ એટલે 5 ને આબ એટલે પાણી, એટલે 5 નદીઓનું પાણી જે વિસ્તારને મળે છે એવો વિસ્તાર એટલે પંજાબ. બરાબર. આબ એટલે પાણી થાય, પંચ એટલે 5 થાય, 5 નદીઓનું પાણી. બરાબર. તો એ 5 નદીઓનું પાણી જે છે એ પોતાની સાથે જે કાંપ લાવી છે ને એ વિસ્તાર રચાય છે એને શું કહેવામાં આવે છે, પંજાબ કહેવાય છે. તેનો થોડો ભાગ ભારતમાં અને મોટો મોટો ભાગ પાકિસ્તાનમાં છે. બરાબર. સિંધુ નદી અરબ સાગરને મળે છે. સિંધુ નદી જે છે એ અરબ સાગરને મળે છે. બરાબર. આજે આપણે બેટા આટલું જ રાખીએ. કાલે હવે આપણો લેક્ચર છે જ, બરાબર, એમાં આપણે જે રિવિઝન બાકી રહ્યું એ જોઈશું ને આગળ આપણે પાઠ વધારીશું.